જૂનાગઢ જિલ્લાના માંગરોળ તાલુકાના લોહેજ ગામે વિશ્વ સિંહ દિવસની ઉજવણી કરવામાં આવી હતી. આવો જોઈએ તેનો વિસ્તૃત અહેવાલ. સ્ટોરી રિપોર્ટ બાય જગદીશ યાદવ, જૂનાગઢ. ઓગસ્ટ એટલે સિંહ દિવસ ઉજવણી કરવાનું ગુજરાત સરકારે નક્કી કર્યું, કેન્દ્ર સરકાર દ્વારા પણ. એમને આજે અમારી એચડીપી હાઈસ્કૂલ લોહેજની અંદર વિદ્યાર્થીઓએ તેમજ સ્ટાફ પરિવારે તમામે આખા ગામની અંદર રેલી કાઢવામાં આવી અને સિંહનું જે સંવર્ધન થાય, એમનું જતન થાય, એમનું રક્ષણ થાય. અહીંયા દરિયા કિનારે લોહેજ એટલે માંગરોળ તાલુકાનું દરિયા કિનારાની એક મોટી સંસ્થા છે, સ્કૂલ છે. અને અમારા વિદ્યાર્થીઓ આજુબાજુના 15-20 ગામડાઓના વિદ્યાર્થીઓ અહીંયા આવે છે અને એમના વાલીઓને પણ જાગૃત કરવામાં આવે છે કે આપણા દરિયા કિનારે જે સિંહો વસવાટ કરી રહ્યા છે અને અન્ય જગ્યાએ જ્યાં જઈએ છીએ ત્યાં પણ આપણે સિંહની કોઈ પજવણી ન કરે, કોઈ ફોટા પાડવાના પ્રયત્નો ન કરે અને એના દ્વારા સિંહનું આપણે ખાસ જતન કરીએ. એ આપણે એક ભારતના નાગરિક તરીકે આપણી ફરજ છે અને ફરજના ભાગે આ સિંહ છે એ આખા એશિયાની અંદર, એક વિશ્વની અંદર આપણું ગુજરાતનું નામ ગુંજે છે સિંહને કારણે. એને કારણે જે એનું જતન જો કરશું તો આપણે ગુજરાતનો ગૌરવ લઈ શકશું. અને સિંહને કોઈ પણ જે પ્રાણી છે આપણું, એ પ્રાણી એ આપણું નજીકનું પ્રાણી છે અને એમને કોઈ પણ રંજાણ ન થાય, કોઈ પણ ઇલેક્ટ્રિક શોર્ટ જે છે એ ખેડૂત જે ન મૂકે અને કૂવાઓ જો ખુલ્લા હોય તો એ કૂવાઓ પણ બંધ કરી અને એમને જારી પેક કરે જેથી કરીને કૂવામાં પડી જાય અને એનું મૃત્યુ થાય, એ આપણું એક જે ધન છે એ નાશ પામે એ માટે ખાસ આપણે ગુજરાતની અંદર આ અભિયાન સરકારે ચલાવ્યું છે અને એમને આપણે સાથ અને સહકાર આપી અને સિંહનું જતન કરીએ. અહીંયા ગુજરાતના દરિયા કિનારે અહીંયા લોજની અંદર પણ અમારે ખૂબ સારી રીતે સિંહ વસવાટ કરે છે અને એમનું જતન પણ કરે છે અને ફોરેસ્ટ વિભાગથી પણ અમને ખૂબ સારો એવો સહકાર મળે છે. આજે અમારા સ્ટાફ પરિવારે, ભાઈઓ બહેનો અને વિદ્યાર્થી 700 જેટલા વિદ્યાર્થીઓએ પણ અને ગ્રામજનોએ આમાં ખૂબ સારી રીતે ભાગ લીધો છે અને અમારા સ્ટાફ પરિવારે પણ ખૂબ સારી અને સહકારથી અમે આ કામ કરી રહ્યા છે. એચડીપી હાઈસ્કૂલ લોજ, રાજેન્દ્રભાઈ,